જામનગરમાં શ્રી સત્યસાઈ હાઈસ્કૂલના રમતગમતના મેદાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સરકાર્યવાહક દત્તાત્રેયજી હોસબાલેની અધ્યક્ષતામાં જામનગર જિલ્લાના એકત્રિત વિજયાદશમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરના મહંત શ્રી કૃષ્ણમણીજી મહારાજે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું તથા અન્ય ધર્માચાર્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તથા રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા રીવાબા જાડેજા સહિતના આગેવાનો જોડાયા હતા અને હજારોની સંખ્યામાં સ્વયંસેવકો જોડાયા હતા. જામનગરમાં આજે પોલીસ હેડક્વાર્ટરમાં દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. એસપી પ્રેમસુખ ડેલુ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ દ્વારા અશ્વપૂજન તથા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત રીતે શાસ્ત્રોક્ત વિધિથી સર્વિસ રિવોલ્વર સહિતના શસ્ત્રોનું પૂજન થયું હતું. આજ જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે આપણે દશેરાના દિવસે આપણી જે એક પ્રાચીન પરંપરા છે શસ્ત્ર પૂજન, તો શસ્ત્ર પૂજન માટે આજે અહીંયા આખો પ્રોગ્રામ રાખેલો છે. અને શસ્ત્ર પૂજન મેં આપણા જે પ્રાચીન પરંપરા મેં જેમ કે પોલીસ આખો વર્ષ કામ કરે છે અને પોલીસનો જે પોલીસ એક ફોર્સના રૂપમાં છે અને ફોર્સ માટે પોતાના જે શસ્ત્ર હોય છે બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ મહત્વના હોય છે. તો આ એક બહુ જૂની પરંપરા છે અને આ પરંપરાથી પોલીસ આખો જે પોલીસ વિભાગ છે એ બધા ભેગા થાય છે અને બધી ચર્ચા કરે છે અને ચર્ચા કર્યા પછી જે શસ્ત્ર પૂજન હોય છે આ આપણી આખી એક જે સંસ્કૃતિ હોય આ સંસ્કૃતિનો એક ભાગ છે. અને શસ્ત્રના પૂજન સાથે સાથે આપણે અશ્વનું પણ અમે પૂજન થાય છે. અને આજ હું જે આખો જે દશેરો છે તો જામનગર જિલ્લા પોલીસ વતી પણ હું જામનગરની આમ લોકોને હું શુભેચ્છા પાઠવા માંગુ છું કે દશેરાનો જે પૂજન રહે આ શાંતિપૂર્ણ રહે અને આજનો જે દિવસ છે ઓ અસત્ય ઉપર સત્યની જીતનો દિવસ છે. અને આ આપણે એક જે આપણે કહેવાય છે કે સત્યની હંમેશા જીત થાય છે, તો આજના દિવસ આનો સ્પેશિયલી આના માટે આજનો દિવસ છે. અને આપણે 9 દિવસ જે સારી રીતે આખા જામનગરમાં જે ગરબા જે લોકો રમ્યા, નવરાત્રિનો સરસ રીતે જે પૂજન થયો, શાંતિપૂર્ણ રીતે બધી જે થઈ, આ માટે પણ હું આ બધા મીડિયા બંધુઓને અને જામનગરના લોકોને હું ધન્યવાદ આપું છું. જામનગરમાં રાજપૂત યુવા સંઘ દ્વારા મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ રાજપૂત સમાજની વાડીએ વિજયાદશમી નિમિત્તે પરંપરાગત રીતે શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા તથા કોંગ્રેસના મહિલા નેતા નૈનાબા જાડેજા સહિતના સમાજના રાજકીય આગેવાનો તથા સમાજના હોદ્દેદારો અને અગ્રણીઓ જોડાયા હતા. મારું નામ પી એસ જાડેજા, હું જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને સંયુક્ત રાજપૂત સમાજનો પ્રમુખ છું. અને આજરોજ અમે જામનગર રાજપૂત સમાજના વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ પૂર્ણ કરેલ છે. અને આ શસ્ત્ર પૂજન દર વર્ષે વિજયાદશમીના દિવસે ઉજવીએ છીએ અને પરંપરાગત રીતે આ કાર્યક્રમ ઉચ્ચાવીએ છીએ. વિજયાદશમીના પર્વ એટલે સત્યની અસત્યની ઉપર સત્યનો વિજય. અને જ્યારે રાવણની હરણ કર્યું અને રામરાજ્ય સ્થાપ્યું ત્યારે એમ કે સત્યના ઉપર અસત્યના ઉપર સત્યનો વિજય થયો. એના કારણે દર વર્ષની પરંપરાગત મુજબ શસ્ત્ર પૂજન ક્ષત્રિયનો ધર્મ છે. અને ક્ષત્રિયો તે દિવસે જે શસ્ત્ર હોય છે એની માં શક્તિના રૂપમાં પૂજન કરવા માટેનો આ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં જે આવે જામનગરમાં સિંધી સમાજ દ્વારા દાયકાઓથી દશેરા પર્વ પર રાવણ દહન કરવામાં આવે છે. આજે પણ એ પરંપરા નિભાવાઈ હતી. પ્રદર્શન ગ્રાઉન્ડમાં રાવણ દહન કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી તથા રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિમલભાઈ કગથરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાવણ દહન નિહાળવા હકડેઠઠ મેદની ઉમટી હતી. વિજયાદશમીના પાવન પર્વે દર વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આપ સૌ જાણો છો કે સમસ્ત સિંધી સમાજ રાવણ દહનનું ખૂબ ભવ્ય આયોજન કરે છે અને ખૂબ મોટી સંખ્યામાં નગરજનો
એ પોતાના બાળકો સાથે આખા આપણા બધા યુવાનો સમગ્ર જિલ્લામાંથી અને શહેરમાંથી અહીંયા આખું એ રામદહનનું કાર્ય જોવા આવતા હોય છે. ત્યારે આજે વિજયાદશમીના પાવન પર્વે હું આપ સૌ નાગરિકોને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સમસ્ત સિંધી સમાજ આપણી આ સાંસ્કૃતિક અને ઐતિહાસિક જે ઉજળી ધરોહર છે એને જાળવવા માટે અને ક્યાંક આપણી નવી પેઢી આખા કાર્યમાંથી પ્રેરણા લે, આ કાર્ય વિશે માહિતી મેળવી અને ક્યાંક ભગવાન શ્રી રામે જે આસુરી શક્તિનો નાશ કરી અને જેમ વિજયી પોતે થયા હતા ત્યારે આજની આવી જે પણ આસુરી શક્તિઓ એમને રોકે છે એ આસુરી શક્તિઓ પર વિજય મેળવવા માટે પણ ક્યાંક વધુ કટિબદ્ધ થાય, વધુ પ્રેરણા મેળવે એ પ્રકારનું આખું આખી જે વ્યવસ્થા કરે છે. ખૂબ અઘરું છે આ કાર્ય પણ સતત આપણી યુવા પેઢીને અને ભાવિ પેઢીને આખું આપણી સાંસ્કૃતિક ધરોહરથી પરિચિત કરવા માટે જે આખું જે આયોજન આટલી જહેમત સાથે સમસ્ત સિંધી સમાજ કરે છે એટલા વર્ષોથી એ બદલ સમસ્ત સિંધી સમાજને હું હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, એમને અભિવાદિત કરું છું. અત્યારે અહીંયા ગંગવાડી કાકા સમાજના પ્રમુખ, આ કમિટીના પ્રમુખ ઉપસ્થિત છે, એમને અને એમની કમિટીના સર્વે સદસ્યોને વડી શ્રી પરમાનંદ કાકા બધાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સમાજના સર્વે જે સમિતિના સદસ્યો છે, કાર્યકર્તાઓ છે, જે રાત દિવસ એક કરીને આખું આ આયોજન સફળ કરે છે એમને પણ હું અભિનંદન પાઠવું છું. સાથે આખા શહેરમાં એક આખી આપણી ઐતિહાસિક પાત્રોમાં સાંસ્કૃતિક જે પાત્રોમાં આખી જે એક રેલીનું આયોજન થાય છે એમાં પણ હું એવું માનું છું કે ક્યાંક એનાથી વધુ ને વધુ આપણી જે યુવા પેઢી છે, જે બાળકો છે, એને આપણી આ સાંસ્કૃતિક ધરોહરનો વધુ પરિચય થાય, એના પાત્રોથી પરિચિત થાય અને પાત્રોના જે શૌર્ય હતા એ શૌર્યથી ક્યાંક પ્રેરણા મેળવે એ પ્રકારે આખું મને લાગે છે. આજનો સમય એવો નથી કે આપણે ભગવાન શ્રી રામની જેમ રાવણ સામે લડવું પડે છે, પણ આજે અલગ અલગ સ્વરૂપમાં અનેક રાવણો આપણા જીવનમાં હોય છે, એનો આપણે એ આસુરી શક્તિનો નાશ કરવો એ આજના સમયમાં મને લાગે છે આજની યુવા પેઢી માટે ખૂબ જરૂરી છે. એટલે આપણે આવી જ આસુરી શક્તિનો નાશ કરી સંગઠિત થઈએ, વધુ પ્રગતિ કરીએ અને કોઈ પણ આપણા જીવનમાં રૂકાવટ લઈ આવે, આપણી પ્રગતિમાં રૂકાવટ લઈ આવે એની ઉપર આપણે શક્તિથી ખૂબ મજબૂત મનોબળથી ક્યાંક આપણે જીત મેળવીએ એ પ્રકારના આજે સંકલ્પ સાથે આપ સૌ આજે વિજયાદશમીના પાવન પર્વે હંમેશા આપ સૌનો દરેક ક્ષેત્રમાં વિજય થાય એવી આપ સૌને હૃદયપૂર્વકની શુભકામનાઓ સાથે હું વિરમું છું. વંદે માતરમ, જય શ્રી રામ. मेरा नाम डॉक्टर मुकेश जेवरिया है. मैं CSR नेशनल फिजिकल लेबोरेटरी में प्रिंसिपल साइंटिस्ट हूं. आज मैं अपनी आल्मा मेटर स्कूल JNV अलेवाड़ा जामनगर में आया हूं. मेरे स्कूल के बच्चों से, अध्यापक से, मेरे क्लासमेट से, मेरे सीनियर से सबसे मिलने, और मैं इन लोगों को, बच्चों को प्रेरित करने आया हूँ, बताने आया हूँ कि हाउ ए साइंटिस्ट वर्किंग इन द लेबोरेटरी, हाउ ए साइंटिस्ट डू the research, how a scientist invent the new discoveries. इन मैं लोगों को बता रहा हूँ कि आने वाला जमाना टेराहर्ट्स का जमाना है. जैसे अभी जो जमाना है, अभी का जो इरा है, that is a laser era, but coming era is टेरा इरा. उस टेराहर्ट्स से क्या क्या चीजें हो सकती हैं, तो जो सबसे बड़ा टेराहर्ट्स का इन्वेंशन होएगा, जो टेराहर्ट्स से सबसे बड़ी जो खोज होएगी वो 6G कम्युनिकेशन की होएगी. हमारे देश को 2032 में 6G लॉन्च करने के लिए बोल दिया गया है, और हमारे CSIR और MIT के साइंटिस्ट इस बात पे लगे हैं कि कैसे इस देश में स्वदेशी रूप से 6G कम्युनिकेशन स्थापित किया जाए, कैसे टेराहर्ट्स को एयरपोर्ट पे, मेडिकल में, हॉस्पिटल्स में, सिक्योरिटी डिवाइस में यूज किया जाए, ताकि वहां पे ह्यूमन हेल्थ पे कोई हजार्डियस इफेक्ट न हो. जैसे एक्सरे के इफेक्ट होते हैं, माइक्रोवेव के इफेक्ट होते हैं, तो ए सेफ रेडिएशन, हाउ इट कैन कंट्रीब्यूट टू दी सोसाइटल एप्लीकेशन, वेरियस एप्लीकेशन. सो आई टोल्ड ऑल द स्टूडेंट्स एंड द ऑडियंस हियर दैट हाउ टेराहर्ट्स इज गोइंग टू कंट्रीब्यूट
इन द नेक्स्ट इरा ऑफ द टेरा इरा फॉर द सेफ कम्युनिकेशन सेफ सोसाइटी एंड फॉर द सेफ ऑफ द ह्यूमनिटी ह्यूमन बीइंग थैंक यू। सचोट समाचारों सौथी झड़पी मेळववा माटे अमारी चैनल ने सब्सक्राइब करो।